મળ્યો અવાજ. નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર. આજે તારીખ 17 જાન્યુઆરી શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં આજે સીએએના સમર્થનમાં વિશાળ રેલી નીકળી હતી. સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા સહિતના રાજકીય આગેવાનો રેલીમાં જોડાયા હતા. આણદા બાવા સેવા સંસ્થાના મહંત દેવીપ્રસાદજી, ખીજડા મંદિર મહંત કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના ચતુર્ભુજદાસજી વગેરે મહંતો પણ રેલીમાં સામેલ થયા હતા. સ્થાનિક ધર્મગુરુઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા. ઉત્તર ભારતની હિમવર્ષાથી સમગ્ર દેશમાં શીતલહેર છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 1 અંકમાં નોંધાયું છે. ગુજરાતમાં 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજકોટ અને જામનગરમાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી રહ્યું હતું. જામનગરમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા રેકોર્ડ બ્રેક ઠંડી અનુભવાઈ હતી. બરફીલા પવનોથી કાતલ ઠંડીને કારણે કુદરતી કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોનું 9 ડેથ વોરંટ જાહેર કર્યું છે. દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનયને 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 4 દોષિતો માટે 22 જાન્યુઆરીનું ડેથ વોરંટ નીકળ્યું હતું, પરંતુ મુકેશ નામના અપરાધીએ દયા અરજી કરતા તે રદ થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુકેશની દયા અરજી ફગાવી દીધી છે. હવે આ કેસમાં નવો કોઈ કાયદાકીય વળાંક નહીં આવે તો 1 ફેબ્રુઆરીએ દોષિતોને ફાંસી નિશ્ચિત છે. દેશમાં બુલેટ ટ્રેન દોડાવવી વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, પરંતુ આ માટે જમીન સંપાદનના કાર્યમાં સરકાર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ છે. સમગ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકાર તથા રેલવેને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સરકાર તથા રેલવેને કોર્ટમાં યોગ્ય જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. 21 માર્ચે આ મુદ્દે ફરી સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે લેવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. 192 ગામના 2500 ખેડૂતો જમીન સંપાદનની વિરુદ્ધમાં છે. સમગ્ર વિવાદથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સંકટ ઊભું થયું છે. જામનગરમાં ગુલાબનગર ડમ્પિંગ સાઇટ પર ટ્રોમેલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. મેયર હસમુખભાઈ જેઠવાએ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કમિશનર સતીશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્લાન્ટમાં પ્રતિદિન 300 ટન કચરાનું પ્રોસેસિંગ થશે. જામ્યુકો આ માટે એબલોન કંપનીને પ્રતિ ટન 294 રૂપિયા ચૂકવશે. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું હતું. આ પાવન પ્રસંગને આજે 200 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે હાપાના જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર તથા જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા જામનગરમાં ખીચડી વિતરણ કરાયું હતું. જામનગરમાં 200 સ્થળોએ ખીચડી તથા છૂટી બુંદીની પ્રસાદીનું વિતરણ થયું છે. લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલે દીપ પ્રાગટ્ય કરી પ્રસાદી વિતરણનો આરંભ કર્યો હતો. હાપાના જલારામ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો, જેમાં 200 પ્રકારના રોટલાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જામનગરના ઢીંચડા ગામે રેવન્યુ સર્વે નંબર 36માં આમદ ઓસમાણની જમીન આવેલી છે. આ જમીનમાંથી 1/2 હિસ્સો મેળવવા તેના પુત્ર ઉમરે 1974માં દાવો કર્યો હતો, જે દાવો 1982માં રદ થયો હતો, જેની વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ થઈ હતી, જે જામનગર જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર થઈ હતી. વર્ષ 2005માં આ કેસ જામનગર દીવાની અદાલતના રજિસ્ટરમાં લેવામાં આવ્યો હતો. જિલ્લા અદાલતમાં કેસ આગળ વધે એ પહેલાં જ આમદ ઓસમાણ મૃત્યુ પામ્યા હતા. કોર્ટે તેમના દ્વારા 1975માં કરાયેલ વેચાણ દસ્તાવેજ મંજૂર રાખ્યો હતો, તેમજ વારસદારોએ રજૂ કરેલ સંમતિ પત્રકો સિવાયની જગ્યામાંથી ઉંમરના વારસદારોને ભાગ આપવા હુકમ કર્યો હતો. રેવન્યુ સર્વે નંબર 36માં 22 પ્લોટ ખરીદનાર ગજરાબા વાઢેરની મિલકત ઉપરોક્ત હુકમથી પ્રભાવિત થઈ હતી. તેમણે આ હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
જે અપીલ હાઈકોર્ટે અંશતઃ માન્ય રાખી બાકીના જિલ્લા અદાલતનો ચુકાદો માન્ય રાખ્યો હતો. આ ચુકાદા વિરુદ્ધ ગજરાબા વાઢેરે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ કરી કેસ રિમાન્ડ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ડોક્ટર અભિષેક મનુ સિંધવી, હરીશ સાલવે વગેરે સુપ્રીમ કોર્ટના વકીલો સાથે નગરના શૈલેષ મહેતા તથા જયેશ ભદ્રા વાદી તરફથી રોકાયા છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.